सरकारी अनाज नो मस मोटो कौभांड फरी बहार आवता सूरत जिला पुरवठा विभाग की कामगिरी सामे अनेक सवाल उभा थया छे। गुजरात आम आदमी पार्टी ना नेता गोपाल इटालिया द्वारा ओलपाड़ तालुका में आवेले खानगी गोडाउन पर दरोड़ा पाड़वामां आव्या हता। दरमियान अहीं मोटा प्रमाण में सरकारी अनाज नो जत्थो मळी आव्यो हतो। जे अंगेनी जाण जिला पुरवठा विभाग अने मामलतदार ने कराता तमाम अधिकारीओ घटना स्थळे दौड़ी आव्या हता अने तपास शुरू करी हती। सरकारी अनाजनी गुणी प्राइवेट गुणी में तब्दील करी अनाजनी काळा बजारी करवामां आवतो होवानो मोटो घटस्फोट थयो छे। सरकारी अनाजना काळा बजार पाछळ नानूलाल तेमज खटीक नामना शख्सोना नाम सामे आव्या छे। ओलपाड तालुकामांथी फरी सरकारी अनाजनुं कौभांड आव्युं सामे। सरकारी अनाजनी गुणी प्राइवेट गुणीमां तब्दील करी अनाजनी काळाबजारी करवामां आवती हती। ગરીબોના હકનો કોળિયો છીનવી મસ મોટી કમાણી કરવામાં આવતી હતી। સુરત જિલ્લામાંથી ફરી એક વખત સરકારી અનાજનો મસ મોટો કૌભાંડ સામે આવ્યો છે। પુરવઠા વિભાગના ચાલતા સરકારી અનાજના મસ મોટા કૌભાંડનો ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ સોની ફળિયામાં એક ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો મોટા પાયે કાળા બજારીઓ દ્વારા સંગ્રહ કરવામાં આવતો હતો। ગરીબોના હકનો કોળિયો છીનવી મસ મોટી કમાણી રડી લેતા અનાજ માફિયાઓ આ દરોડા બાદ ઉઘાડા પડ્યા છે। જે અંગેની જાણ સુરત જિલ્લા પુરવઠા વિભાગ અને મામલતદારને થતા તમામ અધિકારીઓ દોડતા થયા હતા। સોની ફળિયાના ખાનગી ગોડાઉન પરથી મળી આવેલ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી પુરવઠા વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। દરમિયાન ગોડાઉનમાં સરકારી અનાજની ગુણી પ્રાઇવેટ ગુણીમાં તબદીલ કરી અનાજનું મોટા પાયે કાળાબજારી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। જ્યાં પુરવઠા વિભાગની પ્રાથમિક તપાસમાં ગોડાઉન નાનુલાલ અને ખટીક નામના ઈસમનું હોવાનું બહાર આવ્યું હતું। જ્યારે સરકારી અનાજના કાળા કારોબારમાં ઓલપાડના દિનેશ કિશન અને ચંદ્રેશ નામના મુખ્ય સૂત્રધારોના નામો હાલ ચર્ચામાં આવ્યા છે, જે બાબત તપાસ માંગી લે છે। પરંતુ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવેલ દરોડાની કાર્યવાહી દરમિયાન જિલ્લા પુરવઠા વિભાગની કામગીરીની પોલ હાલ ઉઘાડી પડી ગઈ છે। હું એનામ ચૌહાણ મામદાર ઉલપાડું છું। અંદાજે 1.5 કલાક પહેલાં ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા મને ટેલિફોનની સૂચના મળતા કે ઓલપાડ તાલુકામાં રામચોકમાં એક બેન ઉપયોગી રહેણાંકનું મકાન આવેલ છે। આ મકાનમાં અનાજનો જથ્થો ઘઉંનો જથ્થો પડેલ છે, એટલે મેં તાત્કાલિક 2 મિનિટમાં અમારા નાયબદાર પુરવઠાને સ્થળે મોકલેલ છે। ત્યારબાદ ફરીથી ફોન આવતા કે જથ્થો વધારે હોવાથી તમે પણ આવી જાઓ, એટલે હું પણ તાત્કાલિક 10 મિનિટમાં સ્થળે પહોંચી ગયો છું। હાલ અત્યારે આ રામચોકમાં હું પણ હાજર છું। આ ઘઉંનો જથ્થો જે છે એ જથ્થો કોનો છે અને આ રહેણાંકનું મકાન કોનું છે એની તપાસ અત્યારે ચાલુ છે। પણ જાણવા મુજબ જે બાજુમાં પણ એક ગોડાઉન આવેલ છે, એ ગોડાઉનનું પણ અંદાજે 400 થી 500 ઘઉંના કટા હશે, એની એક અમારી બીજી ટીમ પણ તપાસની કામગીરી ચાલુ છે। માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીએસઓ સાહેબ, માન્ય એસડીએમ સાહેબની સૂચના મુજબ મેં મૌખિક સાહેબને ચર્ચા કરેલી છે અને જે કોઈ પણ વ્યક્તિનો જથ્થો છે એ જથ્થો અમે તપાસના અંતે એને સીઝ કરી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ છે ગોપાલ ઇટાલિયા। આજરોજ સુરતના ઓલપાડ ખાતે અનાજ માફિયાઓ દ્વારા સરકારી અનાજ સગે વગે કરવાના કાવતરાની જાણકારી મળતા ઓલપાડ પોલીસને સાથે રાખી અહીંયા ચેક કરતા મોટી સંખ્યામાં આ સરકારી અનાજ એને સરકારી કંતાનમાંથી બારદાનમાંથી બદલી અને પ્રાઇવેટ બારદાનમાં બદલવાનું આખું કૌભાંડ સામે આવતા જિલ્લા પુરવઠા તંત્રને જાણ કરી, જિલ્લા કલેક્ટરશ્રીને જાણ કરી, મામલતદારશ્રીને જાણ કરી અને અહીંયા કાર્યવાહી કરે છે। આવા 2 મોટા ગોડાઉન પકડાયા છે, જેમાં અહીંયા અત્યારે 1000 જેટલી બોરીઓ, જેમાં ઘઉં, ચોખા, ચણાની દાળ, ચણા સહિતનું બધું અનાજ પકડાયું છે। આ અનાજનો જ્યારે જોઈએ ત્યારે લોકડાઉન દરમિયાન ગરીબોને આપવા માટેનું જે અનાજ હતું એના સિક્કા અને એના બેનર છે એ ગરીબોનું અનાજ અહીંયા પહોંચી ગયું છે।